દેવાધિદેવ મહાદેવની આરાધનાનું મહાપર્વ એટલે કે શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો. ગત બપોરથી જ ભક્તોનું આગમન અહીં શરૂ થઈ ગયું હતું, જ્યાં દાદાના દર્શનની એક ઝલક મેળવવા માટે ભક્તો મોડી રાતથી કતારોમાં લાગ્યા હતા, જ્યાં આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ દાદાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. દેવ મહાદેવની આરાધનાનું પાવન પર્વ એટલે કે શ્રાવણ માસ. આજે શ્રાવણ માસના પાવન અવસરે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શનાર્થે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન અને આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી. તો સોમનાથ મંદિરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ગત બપોરથી જ ભક્તો લાંબી લાંબી કતારોમાં લાગી ગયા હતા જેથી કરીને તેઓ દાદાના દર્શન કરી શકે. આજે સવારથી જ અહીં ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને ભક્તોએ દાદાના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાદેવનું મહાપર્વ આવી ગયું છે જેને લઈને ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યા છે. ભક્તો સવારથી જ શિવાલયોમાં દાદાના દર્શન માટે પહોંચી ગયા છે. ભોળેનાથના દર્શન કરવાનો આ અવસર ભક્તો ચૂકવા નથી માંગતા. સોમનાથ મંદિરના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જ્યાં ગત મોડી રાતથી જ ભક્તો લાંબી લાંબી કતારોમાં ગોઠવાઈ ગયા હતા અને દાદાના દર્શનનો ઇંતજાર કરી રહ્યા હતા. તો આજે સવારથી જ આ મોડી રાતથી કતારોમાં ઉભેલા ભક્તોએ દાદાના દર્શન અને આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. સવારથી જ શિવાલયોમાં મોટા પ્રમાણમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. ભોળાનાથની આરાધનાનું એક શ્રેષ્ઠ અવસર એટલે કે શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. તો આવા જ દ્રશ્યો સુરતના શિવાલયોમાં પણ જોવા મળ્યા, જ્યાં વહેલી સવારથી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. શ્રાવણ માસના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન, અભિષેક અને પૂજાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. કોઈ પણ શિવાલયમાં જાણતા અજાણતા પણ, ભાવથી કભાવથી પણ, ન માનતા હો તો પણ શિવાલયને ત્યાં જઈ, જેની આમ કહેવાય છે કે શ્રાવણમાં એક મહિનો એટલે 30 દિવસ છે, ભગવાન જન્માષ્ટમી એક દિવસ છે, માતાજીના 9 દિવસ છે, તો મહાદેવનો એક મહિનો કેમ 30 દિવસ? કારણ કે 30 દિવસની કોઈ પણ જીવાત્મા આવે અને એનું જળ ચડાવી અને જો જળનું શરણામૃત આંચકા લે તો સર્વકાર્ય સિદ્ધિ થાય છે. સુરતથી જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રજ્ઞેશ. પ્રજ્ઞેશ, શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે, સુરતમાં ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી બિલકુલ, આજે શ્રાવણ માસની શરૂઆતની સાથે જ આપણે પાલ ખાતે જે પારદેશ્વર મહાદેવ મંદિર છે, જે એક શિવલિંગનો અનેરો મહિમા છે, ત્યાં પહોંચ્યા હતા અને સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે પૂજા અર્ચના માટે. આપણી સાથે પણ ભક્તો અહીંયા ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું. આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે, શું કહેશું, કઈ રીતે? આપણે જે આજથી જે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે, આપણે જે આપણને મંત્ર જે આવડે છે એ મંત્રથી, અને શિવજી જે ખરા એમને તો માત્ર એક અભિષેકનો એક ટીપુ પણ મળી જાય તો આપણે એ અભિષેક કરીને આપણે પૂજા અર્ચના કરવાની છે અને આપણી આપણા સમાજની અને આપણા ભારત દેશની આપણા ભારત દેશનું ભલું થાય એ રીતે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે. બોલો હર હર મહાદેવ, જય શિવ શંકર. આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે પૂજા, પહેલા જ દિવસે તમે વહેલી સવારે આવ્યા છો શિવાલયમાં, શું કહેશો? મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. શ્રાવણ મહિનો એટલે હિન્દુ ધર્મનો સૌથી શ્રેષ્ઠ મહિનો. કોઈ પણ ઘડી, કોઈ પણ પળ, કોઈ વસ્તુ ચૂકવાની નહીં ને દરેકને અભિષેકનો આનંદ આવે એવો આપણો આ પવિત્ર શ્રાવણ માસ. બોલો હર હર મહાદેવ. તમે કાયમ એટલા વર્ષોથી આવો છો, આજે શ્રાવણ મહિના શરૂ થઈ ગયો છે, શું કહેશો? હા, અમે તો પહેલેથી આવીએ છીએ, અમે શ્રદ્ધા જ છે મારે દાદા પર. જે બને તે ફૂલને ફૂલની ભાખરી કરીને પૂજા કરી જઈએ છીએ ને મારે દાદાને
નમસ્કાર કરીએ છીએ માતાજીને, ગણપતિ દાદાને, નીલાંજન સમાભાસમ રવિપુત્ર એમાં ગજમ છાયા માત્રમ સંભૂતમ તમ નમામી શનિશ્વરમ. એક અનેરો ઉત્સાહ છે, અન્ય ભક્તો પણ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું. આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે, તમે દર્શને આવ્યા છો વહેલી સવારે? શું હા, અમે બારડોલીથી આવીએ છીએ અને આ વિશ્વનું એકમાત્ર પારત શિવલિંગ છે, જે સંપૂર્ણ પારાથી બનેલું છે અને દિવ્ય અનુભૂતિ કરાવનારું છે, જે આપણને મનોવાંછિત ફળ આપે છે. અને આજે ખાસ શ્રાવણ મહિનાની શરૂઆત છે એટલે અમે સવારમાં અહીંયા દર્શન કરવા માટે બારડોલીથી આવેલા છીએ. ખાસ તમે પણ બારગામથી જ આવ્યા છો દર્શન કરવા માટે, સાથે તમે કપલમાં. આ એક શિવલિંગનું જે મહત્વ છે, ખાસ વિશ્વમાં આવું શિવલિંગ બીજું નથી જે આ પ્રમાણે, એનું શું કહેશો? પારસ શિવલિંગથી જેને આપને જે દર્શન કરીએ છીએ તો આપણી મનોકામના પૂર્ણ થાય છે અને અમે દર વર્ષે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ. અને મારા ઘરે પણ પારસ શિવલિંગ છે, અમે રોજે જ એમની પણ પૂજા કરીએ છીએ અને અમને ખૂબ જ શાંતિ મળે છે અને અમારી જે કંઈ મનોકામના હોય છે તે અમારી પૂર્ણ થાય છે. બિલકુલ, જે ભક્તો જે સ્પષ્ટ જે એમનો ઉત્સાહ છે, જે આ શિવલિંગને લઈને તેમની જે મનોકામના છે, તે તમામ બાબતોને લઈને આજે જે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે, સવારથી જ ભક્તો આ મંદિરમાં ઉમટી રહ્યા છે. જી બિલકુલ પ્રજ્ઞેશ, આભાર આપનો આ સર્વ માહિતી માટે. તો મહાદેવના મહાપર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શિવાલયોમાં મંદિરો શિવાલયોમાં ભક્તોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. સોમનાથથી જોડાઈ ગયા છે સંવાદદાતા ઝરણા. ઝરણા, સોમનાથમાં કેવો માહોલ છે અને આજે ખાસ કરીને શિવાલયમાં શું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે? તો સોમનાથના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ભક્તો કતારોમાં ઉભા છે ભોળેનાથના દર્શન માટે. ભોળેનાથનો દર્શનનો લાભો લેવા માટે ભક્તોએ રાતથી જ લાંબી લાંબી કતારોમાં અહીં આવવાનું શરૂ કરી દીધું હતું અને આપ જોઈ શકો છો કે મંદિરમાં કેટલી મોટી ભીડ જોવા મળી રહી છે. ભગવાનને ધ્વજા ચડાવવામાં આવી રહી છે. આમ તો 12 મહિના ભગવાન ભોળાનાથને ધજા ચડાવવામાં આવતી હોય છે, પરંતુ આજે જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆતનો પ્રથમ દિવસ છે ત્યારે આજે ખાસ મંદિર ટ્રસ્ટ દ્વારા આ ધજા ચડાવવામાં આવતી હોય છે. પ્રથમ ધજા જે ચડે છે શ્રાવણ મહિનાની શરૂઆતમાં તે મંદિર ટ્રસ્ટ દ્વારા ચડાવવામાં આવતી હોય છે અને આ જે ધજા ચડાવવાનું અનેરું મહત્વ જે હોય છે તે દરેક મંદિરમાં રહેલું હોય છે, પરંતુ જ્યારે શ્રાવણ મહિનાની વાત હોય ત્યારે ભગવાન ભોળાને ચડાવવામાં આવતી જે ધજા છે તેનું સૌથી પહેલાં પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, પૂજા કરવામાં આવી હતી ધ્વજાની અને ત્યારબાદ મંદિર ટ્રસ્ટ દ્વારા આ ધજા ચડાવવામાં આવી રહી છે. તો સાથે જ જે ધજા ચડાવવામાં આવી રહી છે તેમાં મંદિરના જે ટ્રસ્ટી છે લહેરી સાહેબ તેઓ પણ જોડાયા હતા અને અત્યારે જે ધજા ચડાવવાની વિધિ છે તે શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ મંદિરમાં પણ અનેક વિધિઓ ચાલી રહી છે. હમણાં બિલ્વપત્ર પૂજા કરવામાં આવી રહી હતી. આ બિલ્વપત્ર પૂજા જે છે તે ખાસ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે ત્યારે અનેરું મહત્વ ધરાવતી હોય છે. એવું કહેવાય છે કે બિલ્વપત્ર ભગવાનના જે ત્રિનેત્ર છે તેનું પ્રતીક છે અને આ ચડાવવામાં આવતા ત્યારે જે પૂજન અર્ચન અંદર કરવામાં આવી રહ્યું છે, એક તરફ ધ્વજા ચડાવવામાં આવી રહી છે, બીજી તરફ થોડા સમય પહેલાં આરતી કરવામાં આવી હતી, ત્યારે આ તમામ વિધિઓ જે છે તે આજે કરવામાં આવી રહી છે. શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે અને આજના દિવસની સાથે આવતીકાલે જ્યારે સોમવાર પણ હશે, જે પણ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હશે, આ તમામ જે પૂજા અર્ચના છે તે આવતીકાલે પણ કરવામાં આવશે. જો કે એમ કહી શકાય કે અન્ય દિવસો કરતાં આ દિવસ થોડો અલગ એટલા માટે હોય છે કારણ કે એક તો શ્રાવણ મહિનો આખો ખૂબ જ પવિત્ર ગણાય છે, સાથે જ અત્યારે જે બિલ્વપત્ર ચડાવવામાં આવી રહ્યા છે તેનું અનેરું મહત્વ એટલા માટે પણ છે કે એમ કહેવાય છે કે ભગવાન શિવને અલગ અલગ 16 પૂજા કરવામાં આવે છે, જેમાં 16 ચીજો ચડાવવામાં આવે છે, જેમાં જળ જે છે, બિલ્વપત્ર છે, ચંદન છે, ભસ્મ છે, ભાંગ છે, આ તમામ જે છે તે ભગવાન શિવને અતિ પ્રિય ચીજો છે અને તેમાંય બિલ્વપત્ર દ્વારા જે પૂજા કરવામાં આવતી હોય છે તેનું પણ એક અનેરું મહત્વ રહેલું હોય છે. જે પ્રમાણે મેં કહ્યું કે ત્રિનેત્ર જે છે તેનું પ્રતીક છે બિલ્વપત્ર, ત્યારે તેને ચડાવવામાં આવે છે અને આ પૂજા જે છે ત્યારબાદ મહામૃત્યુંજય જાપ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ભગવાન ભોળાને રીઝવવામાં કોઈ પણ જાતની કચાશ ન રહી જાય તે પ્રકારની તમામ તૈયારીઓ આજે અહીં કરવામાં આવી છે અને એટલા માટે જ અત્યારે જે મંદિર ટ્રસ્ટ દ્વારા ધજા ચડાવવામાં આવી છે તેના દર્શન કરવા પણ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જે ધજાની પૂજા કરવામાં આવી હતી તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી, મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી હતી. એક તરફ મહામૃત્યુંજય જાપ કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ બિલ્વપત્ર ચડાવવામાં આવી રહ્યા છે, ધજા ચડાવવામાં આવી રહી છે, ત્યારબાદ
બરાબર 12 કલાકે મહાઆરતી એનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પણ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અહીં આવશે. જ્યાં જુઓ ત્યાં હર હર ભોળેનો નાદ સંભળાઈ રહ્યો છે. એક તરફ આહલાદક વાતાવરણ સર્જાયું છે. વહેલી સવારે અહીં વરસાદ પણ ખાબક્યો હતો ત્યારે શ્રદ્ધાળુ જે છે તેઓનું એક જ કહેવું હતું કે ભગવાન શિવ જે છે તે વરસાદ રૂપે આશીર્વાદ આપી રહ્યા છે. મારી સાથે અન્ય કેટલાક શ્રદ્ધાળુઓ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. ક્યાંથી આવો છો? ઉનાથી. ઉનાથી આવો છો? આજે પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને સોમનાથ મહાદેવની કૃપા આપણા સૌ ઉપર બની રહે એવી આજે પ્રાર્થના કરું છું. જય સોમનાથ. બહુત અચ્છા લગા. આપ લોગ ગોરખપુર યુપી સે આ રહે હૈ? યુપી ગોરખપુર સે. આજ જબ નિકલેંગે નાગેશ્વર. બહુ અચ્છા પર દર્શન જલ્દી હૈ દર્શન. આપનું નામ શું છે? આપનું નામ હુલાસ બા સર. અમે અમદાવાદ જિલ્લો તાલુકો બાવળા થી આયા છીએ દર્શન કરવા સોમનાથ દાદાના. તો આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે તો અમે દર્શન કરીને ખૂબ આનંદ અનુભવીએ છીએ અને દાદાની પાસે પ્રાર્થના કરીએ છીએ કે દાદા વારંવાર અમને આવા દર્શન તું કરાવજે અને અમને આવો લાભ લેવડાવજે. જય સોમનાથ દાદા. દરરોજ આમ તો દર્શન ભગવાનના ખુલ્લા જ હોય છે પણ આજના દિવસનું અનેરું મહત્વ છે, શું કહેશો? આ દરરોજ દર્શન તો અમે આરતીના રોજ કરીએ છીએ ટીવી પર અને દર્શન કરીને અમે ખૂબ એમ કે આનંદ અનુભવીએ છીએ અને સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ વારંવાર અમને આવા દર્શન તમે કરાવતા રહેજો અને અમારી પર દયા કરજો દાદા. બિલકુલ. તો શ્રદ્ધાળુઓ જે છે તેઓના માટે આજનો દિવસ અનેરું મહત્વ ધરાવે છે કારણ કે આજે જે છે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે. ફરી એકવાર જણાવી દઉં, અત્યારે ધ્વજા ચડાવવામાં આવી છે મંદિર ટ્રસ્ટ દ્વારા અને ચારે તરફ હર હર ભોળેનો નાદ છે, સાથે જ શરણાઈઓ ગુંજી રહી છે. ખાસ તો ભક્તોને કોઈ પણ જાતિ અડચણ ન નડે તેમની સુરક્ષાને પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા પણ સારી એવી ગોઠવવામાં આવી છે જેના કારણે આજનો દિવસે ખાસ તો શનિ રવિ આ બંને દિવસ સુરક્ષા વ્યવસ્થાને લઈને વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે. જી બિલકુલ. આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે.